આપણે આગળના વિડિયોમાં જ્યારે ડાયોડને સપ્લાય ન આપીએ ત્યારે સેન્ટરમાં પીએન જંકશન કઈ રીતે ફોર્મ થાય છે એના વિશે જોયું હતું. એન રીઝન છે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ પોઝિટિવ સાઇડ બને છે. પી રીઝન છે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એની જે જંકશનની પાછળની બાજુ છે નેગેટિવ બને છે. થ્રી ડીમાં એ વ્યૂ કઈ રીતે દેખાય એ તમને આગળના વિડીયોમાં સમજાવેલું હતું. પછી જ્યારે પી સાથે પોઝિટિવ છેડો જોડીએ અને એન સાથે નેગેટિવ જોડીએ ત્યારે ડાયોડ ફોરવર્ડમાં ફોરવર્ડ બાયસમાં હોય એમ કહેવાય. આકૃતિમાં મેં ડાયોડને પોઝિટિવ સાથે ડાયોડના પી રીઝન સાથે બેટરીનો પોઝિટિવ અને એન રીઝન સાથે બેટરીનો નેગેટિવ જોડેલો છે એટલે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસમાં કહેવાય. કેમ કે પી માંથી જે હોલ છે અને એન માંથી જે ઇલેક્ટ્રોન છે એની ગતિ કઈ રીતના થશે તો કે અહીંયા પોઝિટિવ છે એટલે પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય એટલે હોલ છે એ આ દિશામાં ગતિ કરશે બેટરીના પોઝિટિવથી ચાલુ થઈને પીમાં થઈને એનમાંથી નેગેટિવ તરફ અને ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન અને એન રીઝનમાં ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થશે એટલે બેટરીના નેગેટિવથી એનમાં થઈને પીમાં થઈને પોઝિટિવ તરફ આકર્ષણ થશે એટલે એનમાંથી ઇલેક્ટ્રોન કૂદીને પીમાં અને પીમાંથી હોલ કૂદીને એનમાં જશે અને ડેપ્લેશન લેયરની વિડ્થ ઘટશે એટલે કે ડાયોડમાંથી કરંટ ફ્લો થવાનો ચાલુ થશે. ઓકે, તો ડાયોડ છે ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરશે. એના વચ્ચેનો બ્રેકડાઉન વોલ્ટેજ 0.7 હશે જો સિલિકોનનો ડાયોડ બનેલો હશે તો અને જર્મેનિયમનો બનેલો હશે તો 0.3. એ જ રીતે જો આપણે એને રિવર્સ બાયસમાં જોડશું તો શું થશે તો કે આ પીમાંના જે હોલ છે એ અહીંયા નેગેટિવ તરફ આકર્ષાય અને એન માંના ઇલેક્ટ્રોન છે અહીંયા પોઝિટિવ તરફ આકર્ષાય એટલે હોલ અને ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરવાને બદલે બેટરી તરફ આકર્ષાય એટલે શું થશે કે ડેપ્લેશન લેયરની વિડ્થ વધશે એટલે કે કોઈ જંકશન ક્રોસ થઈને ઇલેક્ટ્રોન જઈ શકશે નહીં અને કરંટ ફ્લો છે આઈ ઇક્વલ ટુ ઝીરો રહેશે. આઈ ઇક્વલ ટુ ઝીરો એટલે તમારો ડાયોડ છે ઓપન સ્વિચ તરીકે વર્ક કરશે. તો આ રીતે આપણે ફોરવર્ડ અને રિવર્સ બાયસ કઈ રીતે એ વર્ક કરે છે એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક માટે શું કરશું તો કે ડાયોડને ફોરવર્ડ બાયસમાં જોડશું, પછી ડાયોડના સિરીઝમાં એમ્પિયર મીટર જોડીને અને પેરેલલમાં એક વોલ્ટ મીટર જોડીને વોલ્ટેજ વધારતા જશું. જેમ જેમ વોલ્ટેજ પોઝિટિવ તરફ વધશે એમ કરંટમાં થતો વધારો ઓબ્ઝર્વ કરીને આપણે રીડિંગ નોંધશું. એ જ રીતે રિવર્સ બાયસમાં પણ બેટરીના છેડા ઉલટાવીને રિવર્સ બાયસનો કરંટ અને વોલ્ટેજ નોંધશું અને એની કેરેક્ટરિસ્ટિક ડ્રો કરશું. બરોબર, કેરેક્ટરિસ્ટિક શા માટે ડ્રો કરવું પડે કે આપણે એને જ્યારે સપ્લાય આપીએ છીએ ત્યારે ડાયોડ બિહેવિયર કઈ રીતે કરે છે એનું બિહેવિયર સમજવા માટે આપણે કેરેક્ટરિસ્ટિક જોવી પડે. તો તમે પીએન જંકશન ડાયોડ છે એ રેક્ટિફાયર તરીકે વર્ક કરે છે. બરોબર, એની આપણે આઈવી કેરેક્ટરિસ્ટિક ઉપરથી કહી શકીએ છીએ. સર્ટેન કરંટ ફ્લો ઇન ફોરવર્ડ બાયસ, ટૂંકમાં થોડોક ફોરવર્ડ બાયસની અંદર કરંટ ફ્લો થાય અને બહુ નેગ્લિજિબલ કરંટ, બહુ ઓછો કરંટ છે એ રિવર્સમાં ફ્લો થશે. એટલે જ્યારે ફોરવર્ડમાં હશે ત્યારે મિલી એમ્પિયરમાં કરંટ હશે અને રિવર્સમાં હશે ત્યારે માઇક્રો એમ્પિયરમાં કરંટ હશે. ફોરવર્ડમાં એ ક્લોઝ સ્વિચ તરીકે વર્ક કરશે અને રિવર્સમાં એ ઓપન સ્વિચ તરીકે વર્ક કરશે. અહીંયા આપણે પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક બતાવેલી છે. પોઝિટિવ એક્સ અક્ષ એટલે કે પોઝિટિવ વોલ્ટેજ અને પોઝિટિવ વાય અક્ષ એટલે કે પોઝિટિવ કરંટ. જ્યારે તમારો ડાયોડ ફોરવર્ડ બાયસમાં હશે ત્યારે વોલ્ટેજનો મૂલ્ય છે એ પોઝિટિવ ગણશું. તો આપણે ખ્યાલ છે કે જંકશનનો બ્રેકડાઉન વોલ્ટેજ છે જર્મેનિયમ માટે 0.3 વોલ્ટેજ છે. એટલે જો તમે ધીરે ધીરે વધારતા જશો તો જેવો 0.3 કરતા વોલ્ટેજ વધશે એટલે તમારો કરંટ છે એકાએક વધશે. પછી તમે વોલ્ટેજ ગમે એટલો વધારશો તો પણ તમારો કરંટ છે આ રીતે સીધી દિશામાં વધતો જશે. આ જે 0.4 વોલ્ટેજ છે એ જંકશનના અક્રોસના વોલ્ટેજ છે. બરોબર, એ એમ કહેવા માંગે છે કે
તમે સપ્લાય વોલ્ટેજ પછી ગમે એટલા વધારશો પણ જેમ જંકશનનો એક વખત બ્રેકડાઉન થઈ જાય પછી તમને ડાયોડ વચ્ચેના વોલ્ટેજ છે એ 0.3 કે 0.4 એના બ્રેકડાઉન વોલ્ટેજ છે એટલા જ મળશે. કરંટ છે 10, 20, 30, 40 માઇક્રો મિલી એમ્પિયરમાં હશે. એ જ રીતે જ્યારે તમે રિવર્સમાં જોડશો તો રિવર્સમાં પણ તમારો કરંટ છે એ માઇક્રો એમ્પિયરમાં હશે. આપણે કેરેક્ટરિસ્ટિકમાં જોઈએ તો રિવર્સમાં છે એ વોલ્ટેજ ખૂબ વધારે છે, 0, 40, 80, 120, 140 ટૂંકમાં ખૂબ વધારે વોલ્ટેજ આપો છો ત્યારે ખૂબ ઓછો એટલે કે માઇક્રોમાં કરંટ ફ્લો થાય છે. આ ઉપરનું જે સ્કેલ છે એ મિલી એમ્પિયરમાં છે, નીચેનો જે સ્કેલ છે એ માઇક્રો એમ્પિયરમાં છે. એટલે કહી શકે છે કે ફોરવર્ડમાં છે એ તમારો ખૂબ વધારે કરંટ હોય છે કમ્પેર ટુ રિવર્સ બાયસ. એટલે કે ફોરવર્ડમાં છે એ ડાયોડ સ્વિચ તરીકે વર્ક કરે છે, ફોરવર્ડ અને રિવર્સ બંનેમાં. પણ જ્યારે ફોરવર્ડ હોય છે ત્યારે પ્લસ સ્વિચ તરીકે અને રિવર્સ હોય છે ત્યારે ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે. એટલે કે ડાયોડને આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટમાં સ્વિચ તરીકે ઓન ઓફ કરીને એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો એડવાન્ટેજ શું છે ડાયોડનો, કે એની અંદર ફિલામેન્ટની જરૂર પડતી નથી, એ ખૂબ ઓછી જગ્યા રોકે છે અને લાઈફ એની લોંગ છે. ટૂંકમાં જે જૂના ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ આવતા એની અંદર ફિલામેન્ટનો ઉપયોગ કરવામાં આવતો, જ્યારે અત્યારે છે એમાં ઉપયોગ કરવામાં ફિલામેન્ટની જરૂર પડતી નથી. ફિલામેન્ટ ન હોય એટલે તમારો ફિલામેન્ટની અંદર થતો પાવર વ્યય ખૂબ ઓછો થઈ જાય, પાવર વ્યય ઓછો થાય એટલે તમારી ઇફિશિયન્સી વધે. બીજું છે એ ખૂબ ઓછી સ્પેસ રોકે છે, એને કદ ખૂબ નાનું હોવાથી ઓછી જગ્યા રોકશે, જગ્યા ઓછી રોકશે એટલે ઇક્વિપમેન્ટનું કદ નાનું થાય, એનો વજન ઓછો થાય અને એની કોસ્ટ પણ ઘટે. પછી એ રોબસ્ટ એકદમ મજબૂત છે, એની લાઈફ ખૂબ લોંગ છે. એની એપ્લિકેશન ડાયોડનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે રેક્ટિફાયર સર્કિટ્સની અંદર ઉપયોગ થાય છે, કે જે એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે. હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ રેક્ટિફાયર, બ્રિજ રેક્ટિફાયર એ બનાવવામાં છે એ ડાયોડનો ઉપયોગ થાય છે. બરોબર, આપણે પાસે આવતો જે સપ્લાય છે એ એસી છે, સિંગલ ફેઝ એસી. પણ જ્યારે આપણે બેટરી ચાર્જર છે, લેપટોપનું ચાર્જર છે કે એવા ઘણા બધા એપ્લિકેશન છે કે જ્યાં ડીસીની જરૂર પડે તો આપણે જે આવતો સપ્લાય છે ઘરમાં એને ડીસીમાં કન્વર્ટ કરવો પડે, તો એના માટે ડાયોડનો ઉપયોગ થાય. કોમ્પ્યુટરની અંદર સ્વિચ તરીકે, પછી રેડિયો ડિટેક્ટરની અંદર ઓડિયો સિગ્નલને ડિટેક્ટ કરવા માટે, પછી એલઈડી છે, એલઈડી બનાવવા માટે ડિફરન્ટ ડિફરન્ટ કલરની એલઈડી બનાવવા માટે પણ ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે ડાયોડ છે એ વાઇડલી ઉપયોગ થાય છે. તો અત્યાર સુધી આપણે જુદા જુદા ટાઈપના સેમિકન્ડક્ટર, પછી પી અને એન ટાઈપ જોડીને પીએન જંકશન ડાયોડ બને છે એની થિયરી જોઈ, અને આજે આપણે ડાયોડની કેરેક્ટરિસ્ટિક અને એની એપ્લિકેશનનો બ્રીફમાં અભ્યાસ કર્યો. થેન્ક યુ.